This story inspired by Zeppel. ફળાવ હોપા લોકોને સસ્તા દરે આપવા છે એટલે 2012 થી તે મિત્રોની સાથે રહી અને રાજકોટમાં અમે એક બજાર ભરતા હતા ખેડૂત હાટ કહીએ ત્યાં અમે શરૂ કર્યું દર રવિવારે ચોમાસામાં ત્યાં આપીએ 50 તાલુકા લઈ અલગ અલગ દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં અને 50,000 ફળાવ હોપા એમાં કેસર કલમી આંબા હોય કલમી ચીકુ હોય ડોક્ટર નાળિયેરી હોય જામફળ હોય સીતાફળ એવા કલમી બધા રોપા હોય એ અમે રાહત દરે આપીએ વાત કરું તો ધારો કે 200 રૂપિયાનો આંબો કલમી બજારમાં મળતો હોય એ અમે 100 રૂપિયા ભાવ લોકો હોંશે હોંશે લઈ જાય ઊંડા ગામમાં આપવા જઈએ ને એટલે લઈ જાય એક તાલુકામાં 1,000 રોપા લે કઈ મોટી વાત ન હોય પણ અમે છેલ્લા 2012 થી 2020 સુધી દર વર્ષે 50 ગામ લઈએ લોકો હોંશે હોંશે રોપા લઈ જાય સાથે સાથે અમે ખરખોડી કે જે હાવ દુર્લભ છે એને જીવંત કરવા માટે લઈ જઈએ 20 રૂપિયાનો પડતર રોપો અમને મળે એ લોકોને અમે 10માં આપીએ સિંગાપુર ચેરી આપણે ત્યાં બહુ સરસ થાય છે પક્ષીઓ ખાય લોકોએ ખાય અને મધ્યમ કક્ષાનું ઝાડ એ ઝાડની બજાર કિંમત 150 રૂપિયા છે એ અમે એકી સાથે મગાવીએ એટલે 40 રૂપિયામાં આપીએ 1,000 રોપા એ પણ આપીએ છીએ એટલે આવી પ્રવૃત્તિ અમે કરીએ લોકો અમને સહકાર આપે અને પર્યાવરણ સુધારવું હોય ને તો ગામે ગામ સસ્તા દરે તમે રોપા જો ધીરે પહોંચાડવા જાવ ને ગામડે તો લોકો લેશે કેમ કે ખેડૂત પાસે સમય નથી અને સમય હોય તો યાર શું છે ને જવું નથી એટલે અમે આ સૌરાષ્ટ્રમાં જઈએ છીએ ગામે ગામ જઈએ છીએ હું તો બધાને ખાસ વિનંતી કરું ભાઈ તમારો જન્મદિવસ આવે લગ્ન દિવસ આવે પછી આપણા વડીલોના પુણ્યતિથિના જે દિવસો આવે એવા પ્રસંગોમાં આપણે ઝાડ વાવીએ આપણી પાસે જગ્યા ન હોય તો આપણા હગાવાળા સ્નેહી મિત્રોને કલમી ફળાવ રોપા ભેટ આપીએ હવે પ્રવાહ આપણો આપણો દાળનો પ્રવાહ છે ને આ તરફ વળવાની જરૂર છે અમે એને વૃક્ષ મંદિર કહીએ છીએ કે ભાઈ ઓલા મંદિર તો બહુ થઈ ગયા પથ્થરોના મંદિરો હવે રહેવા દો હવે વૃક્ષ મંદિર બનાવવું લોકોને ફાયદો થાય પર્યાવરણને ફાયદો થાય અને હું એમ કહું કે એક ઝાડ તમે વાવી મોટું કરી દો ને એટલે 40 લાખ રૂપિયાનું ઝાડની કિંમત ગણાય છે એટલે તમે 100 રૂપિયા વાવો અને 20 વર્ષ પછી એના 40 લાખ રૂપિયા જો થતા હોય ને તો એ કામ કરવા જેવું છે બહુ પુણ્યનું કામ છે અને આ યુગનું પર્યાવરણ બચાવવા માટે બધાએ યોગદાન આપવા જેવું છે કે જો યોગદાન નહીં આપીએ તો આવતી પેઢીને જીવવું બહુ જ અઘરું થવાનું છે ખાસ તો મારી આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો ગ્રેટ ઇનસાઇટ સ્ટોરી વધુમાં વધુ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી જાય એવું મોટું આભાર ધન્યવાદ
है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा।